બનાસકાંઠા બાદ હવે સુરતમાં પણ ગુલ્લીબાજ શિક્ષકો સામે આવ્યા છે. ત્રણ શિક્ષિકાઓ 6 મહિનાથી ગેરહાજર હોય અને 3-3 નોટિસ અપાયા બાદ પણ હાજર થતા હોવાનું સામે આવવા પામ્યું છે. ગુજરાતના શિક્ષકો વિદ્યાર્થીઓની જગ્યાએ તંત્રને ઊંઠા ભણાવતા હોવાનું સર્વત્ર સામે આવી રહ્યું છે. પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પણ અન્ય જિલ્લોની માફક 3 શિક્ષકો અંદાજે 6 મહિનાથી ગેરહાજર હોવા છતાં પગાર ચાલુ છે. અન્ય જિલ્લાઓમાં આવા કૌભાંડ બહાર આવ્યા બાદ સમિતિમાં પણ શિક્ષકોની હાજરીની ચકાસણી થઈ હતી. તેમાં શાળા ક્રમાંક 121ના શિક્ષક નિમિષા પટેલ, ક્રમાંક 190ના આરતી ચૌધરી વિદેશ ગઈ હોવાનું જણાવી 6 મહિનાથી વધુ સમયથી રજા મળી રહ્યા છે. જ્યારે શાળામાં ક્રમાંક 275ના શિક્ષક અંસારી મોહમ્મદ અમીન મુસાનો તો કોઈ અતોપતો નથી. આ ત્રણેયને હાજર થવા નિયમ મુજબ 3-3 નોટિસ અપાઈ ચૂકી છે. તપાસમાં સામે આવ્યું કે 100થી વધુ શિક્ષકો છે, જેમાં 44 CRC તરીકે કામ કરતા શિક્ષકો પણ શાળામાં હાજર રહેતા નથી. ત્યારે એક શિક્ષક તો URC નો નિયમ વર્ગ 4 સમજ મળ્યા બાદ પણ શાળાના વર્ગમાં વર્ષોથી જતા જ નથી. આ લોકો પોતાને URC ના કુલિંગ પીરિયડ દરમિયાન પણ શાળામાં જતા નથી. સમિતિમાં 1000થી વધુ શિક્ષકોની ઘટ છે. ત્યારે આ પ્રકારે ગુલ્લી મારી નેતાગીરી કરતા રહેતા અને વર્ગખંડમાં નહીં જતા શિક્ષકો સામે પણ પગલાં લેવાઈ શકે છે. સમિતિમાં સ્ટાફ માટે ઓનલાઈન પંચિંગ અમલમાં છે, પરંતુ વર્ષોથી આ સિસ્ટમને કોઈ પણ નિર્ણય વિના સમાપ્ત કરી દેવાય છે. ખાસ કરીને 3 મિસપંચ થાય અને ફિંગરપ્રિન્ટ નહીં નીકળે તો પગાર કપાઈ જાય છે. પરંતુ વારંવાર શાળા શરૂ થવાના સમયની મિટિંગોને કારણે આવા શિક્ષકોની હાજરી સેટ કરવાનો પ્રશ્ન ઊભો થતાં આ સિસ્ટમનો ઉલાડિયો કરી દેવાયો છે. તો સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડીએ જણાવ્યું હતું કે શાળા ક્રમાંક 121ના નિમિષા પટેલ, 190ના આરતી ચૌધરી 6 મહિનાથી વિદેશમાં છે. આ ઉપરાંત ક્રમાંક 275ના અંસારી મુસા વિશે કોઈ જ જાણ નથી. આ ત્રણેય શિક્ષકોને નોટિસની કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી ટર્મિનેટ કરાશે. ગઈકાલે અમે ઓફિસમાં બેઠા હતા અને અમે ગુજરાત સરકાર અને શિક્ષણ સમિતિ દ્વારા પણ શોધી રહ્યા હતા કે આપણે ત્યાં કેટલા શિક્ષકો નથી આવતા અને તપાસ કરાવતા અમને 3 નામ એવા મળ્યા કે જે શિક્ષકો 6 મહિનાથી શાળામાં હાજર નથી. ક્યાં ચાલ્યા ગયા છે? હવે વિદેશ 2 શિક્ષિકા બહેનો તો વિદેશનું કારણ આપીને ગયા છે અને એક જે અંસારી ભાઈ છે તેનો 6 મહિનાથી કોઈ અટોપટો નથી. નોટિસ બોટિસ આપવામાં કઈ રીતની કાર્યવાહી હોય? દરેક આ 3-3 શિક્ષિકાઓને શિક્ષકોને 3-3 નોટિસ આપવામાં આવી છે અને જવાબ માંગવામાં આવ્યો છે, પરંતુ હજુ કંઈક એનો નિર્ણય આવ્યો નથી. 3 શિક્ષકનો પગાર ચાલુ છે? આમ કાયદેસર એ લોકોનો પગાર અડધો પગાર રજા હોય એટલે ચાલુ હોય છે. કેટલી અસર પડે વિદ્યાર્થીઓને શિક્ષક જ નહીં હાજર હોય તો? શિક્ષક હાજર ના હોય તો વિદ્યાર્થીઓને ભણવામાં તકલીફ તો પડે, પરંતુ આપણે સાથી શિક્ષકોને વિદ્યાસહાયકો મળીને આ 1-2 શિક્ષકો ના હોય તો એના માટે કોઈ એવો વિષય નથી. હાલ તો શિક્ષણ સમિતિની શાળામાં નોકરી હોવા છતાં વિદેશ જતા રહેતા અને ગેરહાજર રહેતા શિક્ષકો સામે શિક્ષણ વિભાગ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરાઈ છે. બ્યુરો રિપોર્ટ, G24 ન્યૂઝ.